थारानी घटना सामे आवी हती। जेमां फतेहपुरा में बजरंग दल द्वारा निकळेली शोभायात्रा में फतेहपुरा पाजरीगर मोहल्ला पासे पहुंची त्यारे केटलाक तोफानी ईसमोए पत्थरो फेंक्या हता। त्यारबाद सांजना समये फतेहपुरा कुंभारवाड़ा विस्तार में निकलती शोभायात्रा पर हुमलो करवामां आव्यो हतो। आ समय पोलीसे परिस्थिति पर काबू करवा अने टोळा ने जे छे ते विखेरवा माटे लाठीचार्ज कर्यो हतो। आ बने घटनाना गांधीनगर सुधी घेरा पड़घा पड़ा छे। त्यारे आज हर्ष संघवी वडोदरा की मुलाकाते पहुंचा था अने त्यां पत्रकार परिषद ने संबोधी हती। हुं एवुं मानुं छुं के राज्यना नागरिक तरीके चेतवणी रूप जे कोई एक लोको छे एना અંદાજો છે જ અને જવાબ મળશે સમય। રાજ્ય હંમેશા એક ગુજરાત તરીકે આપણે સૌ લોકો છેલ્લા વર્ષો વર્ષથી મહેનત કરીને આપણા રાજ્યને દેશમાં નંબર વન બનાવ્યું છે। આપણા રાજ્યમાં ઈદનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય, આપણે ક્યારેય સમાજના બંટવારા જોડે આ તહેવારો નથી બનાવ્યા। રામનવમીમાં यात्रा शांतिपूर्वक चालती होय अने पत्थर मारवो ए अति गंभीर बाबत छे अने आ बाबतने अमे खूब गंभीरतापूर्वक लई रह्या छे। आजे वहेली सवारथी आ घटना बनवाना कारण तमे आपेला विज्युअल होय के पछी सीसीटीवी नेटवर्कना विज्युअल्स होय, मैं खूब बारीकाईथी ए तमाम विज्युअल्स जोया छे अने हूँ आपने માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે શહેર છોડીને ભાગી ગયા છે એ બી ગમે ત્યાં ભાગ્યા હોય, ગમે ત્યાં છુપાયા હોય, એક એકને પકડીને લાવશો અને કડકમાં કડક કાર્યવાહી કાયદાકીય રીતે અમે કરીશું। સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં બંને રાજ્ય વચ્ચે ભાષા, સંસ્કૃતિ, આપણો વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે। આમાં જે અલગ અલગ કાર્યક્રમો છે, આપણે નમસ્કાર કઈ રીતે કહીએ છીએ, તામિલ સૌરાષ્ટ્રીયન ભાષાની અંદર નમસ્કાર કઈ રીતે કહીએ છીએ, તું મારો ભાઈ છે, બહેન છે, આવી અલગ અલગ સાદી સીધી સિમ્પલ લાઈન જે આપણે દરરોજ ઉપયોગ કરતા હોય એવી લાઈનો આપણા લોકો સૌરાષ્ટ્રીયન તામિલ શીખશે અને સૌરાષ્ટ્રીયન તામિલનું જે નવું જનરેશન છે જેને સૌરાષ્ટ્ર અને ગુજરાતી ભાષા નથી આવડતી એવા લોકોને ગુજરાતી ભાષા શીખવાડવાનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આના અલગ અલગ જે સેશનો છે ત્યાંના જે સૌરાષ્ટ્રીય તામિલ અને તામિલના જે સ્પોર્ટ્સ પર્સન છે એનું ગુજરાતી સ્પોર્ટ્સ પર્સન જોડે આદાન પ્રદાન થશે। ત્યાંના શિક્ષણ અને કલા જોડે જોડાયેલા ક્ષેત્રના લોકો છે, આપણા શિક્ષણ અને કલા ક્ષેત્ર જોડે જોડાયેલા લોકોનું આદાન પ્રદાન થશે। આ પ્રકારના અલગ અલગ ક્ષેત્ર બી જોડે જોડાયેલા લોકો બી આપણે જોડવાનો પ્રયત્ન આ કાર્યક્રમ થકી રાખ્યો છે। જે તમિલનાડુના મદુરાઈથી સૌરાષ્ટ્રીયન તામિલ લોકોને ગુજરાતના સોમનાથ સુધી અને સોમનાથથી મદુરાઈ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે અલગ અલગ 9 શહેરોમાં ગુજરાતમાંથી 9 મંત્રીઓ ગયેલા હતા, સિનિયર કેન્દ્રીય મંત્રીઓ ગયેલા હતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો કરવામાં આવી। અલગ અલગ જિલ્લાઓમાં આપણા જે મંત્રીઓને જ્યારે મળવાનું થયું આ લોકોને ત્યારે એ લોકોએ ખાસ કરીને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના નાગરિકોનો ખૂબ આભાર માન્યો કે આટલા વર્ષો વર્ષ પછી બી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ આટલી મોટા પાયે ચિંતા કરી, બધા પરિવારોને એક કરવાનો પ્રયત્ન કર્યો। ઇતિહાસમાં સ્થળાંતર તો અનેક જગ્યાઓ પર થયા છે, પરંતુ સ્થળાંતર ત્યાં પછી બી મૂળ જગ્યા જોડે એમને એમનો વારસો જાળવી રાખવાનો આવો પ્રયાસ થયો હોય એ ઇતિહાસનો આ પહેલો પ્રયાસ છે। વિપક્ષ મને એવું હતું કે ખૂબ ગંભીર છે અને સમજદાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કિરણ પટેલને અરેસ્ટ કર્યો। ન્યૂઝ લાઇવમાં હાલ બસ આટલું જ, વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ।